કડીના આગુલની શાળામાં અભ્યાસનો બહિષ્કાર. શિક્ષકોના વિરોધમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ 3 દિવસથી બંધ. બીજા શાળામાંથી સજા પામેલા શિક્ષકને આ શાળામાં મુકાતા વિરોધ. આગુલની શાળામાં મૂકવામાં આવેલા શિક્ષકની તાત્કાલિક બદલી કરવામાં માંગ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલી શાહપુરજી પાલોનજી કંપની ફરી એક વખત વિવાદમાં. કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી નહીં અપાતી હોવાના આક્ષેપ સાથે યુવાનોએ કર્યો ચક્કાજામ. પોલીસે 10 યુવાનોની કરી અટકાયત. ખંભાતના જૂથ અથડામણ કેસ મામલે પોલીસ દ્વારા નોંધાયેલ 6 ફરિયાદોમાં કુલ 102 આરોપીઓની કરી ધરપકડ. 23 તારીખે બનેલી ઘટનામાં 23 નાગરિકો, 9 પોલીસકર્મીઓને ઈજા પહોંચી. આણંદ પોલીસની 5 ટીમ હજુ પણ કેટલાક આરોપીઓને શોધી રહી છે. અમદાવાદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વિરમગામ શહેરની 2 રાશનિંગની દુકાનો ગેરરીતિના કારણે સીલ કરાઈ. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાનોમાં ગેરરીતિ જણાતા દુકાનો સીલ કરી. નવો હુકમ ન મળે ત્યાં સુધી સીલ ખોલવું નહીં તેની લગાવાઈ નોટિસ. સસ્તા અનાજની દુકાનોમાંથી સરકારી જથ્થો સગે વગે થતો હોવાની આશંકા. સુરતમાં બારડોલી રેલવે સ્ટેશન ખાતે ગેરસમજના કારણે લોકો શખ્સને ઢોર માર માર્યો. શખ્સ પાસેથી BOM લખાણવાળો ટેગ મળતા લોકોને ગેરસમજ થઈ. BOM એટલે કે બોમ્બેનું તેણે લગેજ ટેગ લગાવ્યું હતું. હારેજ PSI સહિત 3 કોન્સ્ટેબલ સામે જ્યુડિશિયલ કોર્ટમાં ફરિયાદ. PSI AB ભટ્ટે ACBના ફરિયાદીને અટક કરીને માર માર્યાનો ફરિયાદીનો આક્ષેપ. ઠાકોર સમાજના આગેવાનોએ પોલીસ અધિક્ષકની કચેરીમાં જ પોલીસ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. અમદાવાદમાં ગોમતીપુરમાં જાહેર રસ્તામાં વ્યક્તિ પર તલવારના ઘા મારી હુમલો. અંગત અદાવતમાં હુમલો કરીને હત્યા કરવાનો કેટલાક શખ્સોએ કર્યો પ્રયાસ. ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. કચ્છના આડેસરમાં લોકઅપમાં રહેલા આરોપી સાથે મિત્રોએ લીધી સેલ્ફી. ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવાના કેસમાં જેલમાં રહેલા આરોપીને મળવા આવેલા 2 મિત્રોએ સેલ્ફી લીધી. સમગ્ર મામલે પૂર્વ કચ્છ SPએ તપાસ આદેશ આપ્યા. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યુવતી પર સામૂહિક બળાત્કાર. ડીસા બસ સ્ટેશનમાં અમદાવાદની મુસાફર યુવતી સાથે 3 હોમગાર્ડ જવાનોએ બળાત્કાર કર્યાનો આક્ષેપ. વડોદરામાં હ્યુમન રાઇટ્સના નામે તોડ કરતા 3 શખ્સો ઝડપાયા. મુંબઈ જતી પશુ ભરેલી ટ્રકના ચાલક પાસેથી આરોપીઓએ 20,000ની માંગ કરી. જોકે ટ્રક ચાલકે પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસે આરોપીઓની કરી ધરપકડ. સુરતના કાપોદ્રા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી યુવાને કર્યો આપઘાત. લેણદારો દ્વારા રૂપિયાના બદલામાં મકાન લખાવી લીધા બાદ પણ કરાતી પઠાણી ઉઘરાણી. જીતેન્દ્ર નામના યુવાને સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાત. પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ. સુરતના ડિંડોલી વિસ્તારમાં 2 મહિના પહેલા મૃત બાળકીની કબર ખોદવામાં આવી. પતિ પત્ની વચ્ચે ચાલ્યા આવતા અણબનાવને કારણે કબર ખોદાઈ. પતિએ બાળકી પોતાની ન હોવાનું જણાવતા પત્નીએ કોર્ટ અને પોલીસ મથકમાં અરજી કરી હતી. કબર ખોદતા બાળકીનો મૃતદેહ ગાયો. નવસારી શહેર પોલીસે લિફ્ટની બેટરી ચોરી કરતા આરોપીને ઝડપ્યો. વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં સરકારી ઓફિસોની લિફ્ટમાં બેટરીની ચોરી કરતો શહેર પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી. પૂછતાછમાં આરોપીએ 13 ગુનાઓની કબૂલાત કરી. વલસાડ જિલ્લાના ગુંદલાવમાં ચોરોએ GRDના જવાનો પર કર્યો હુમલો. 3 દુકાનોના તાળા તોડ્યા. GRDના જવાનો આવી પહોંચતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો. જોકે તસ્કરો જવાનો પર હુમલો કરીને ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના CCTVમાં કેદ. સુરતમાં માંગરોળના વાંકલ હાટ બજારમાં ચોરી કરતી શંકાસ્પદ ટાબરિયા ગેંગ ઝડપાઈ. લોકોએ 5 શંકાસ્પદોને પકડીને પોલીસને સોંપ્યા. પંચમહાલમાં બોરવા હડફના ખાનપુર ગ્રામ પંચાયતના સરપંચ લાંચ લેતા ઝડપાયા. 4,000ની લાંચ લેતા ગોધરા. ACBના છટકામાં ઝડપાયા. BSNL બ્રોડબેન્ડ કનેક્શન માટેની કામગીરીમાં શ્રમિકો પાસેથી માંગી હતી લાંચ. ભરૂચ નજીક હાઇવે પર કન્ટેનરમાં ગેરકાયદે રીતે લઈ જવાતો પાન મસાલા અને તમાકુનો જથ્થો ઝડપાયો. ₹71 લાખના જથ્થા સાથે SOGએ કન્ટેનર ચાલકની કરી ધરપકડ. અરુણાચલ પ્રદેશમાં શહીદ થયેલા ભરતસિંહ પરમારનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ લવાયો. શહીદના પરિવારજનો પણ પહોંચ્યા એરપોર્ટ. મૂળ વઢવાણના ભરતસિંહ 16 વર્ષથી સેનામાં ફરજ બજાવતા હતા. ચાલુ ફરજે તબિયત બગડ્યા બાદ 25 ફેબ્રુઆરીએ થયા હતા શહીદ. શહીદ ભરતસિંહના શોકમાં વઢવાણ સ્વયંભૂ બંધ રહેશે. વઢવાણ રાજપૂત સમાજ ભવન ખારવાની પોળમાં અંતિમ દર્શન રખાશે અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ યાત્રા નીકળશે. હજારો લોકો અંતિમ યાત્રામાં જોડાય તેવી શક્યતા. પવિત્ર યાત્રાધામ પાવાગઢનો માચીથી દૂધિયા તળાવ સુધીનો પગદંડી માર્ગ 1 માર્ચ સુધી રહેશે બંધ. પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધાને ધ્યાનમાં રાખી જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. સ્પર્ધાને લઈને સવારે 7 થી બપોરના 2 સુધી રસ્તો બંધ રહેશે.